ચેપ્ટર સિક્સ અને તમે જીતી ગયા તમે જીવનમાં અડધો સમય ખોટા નિર્ણયો લેશો આમ છતાં તમે સમૃદ્ધ બની શકો હું આ પ્રોજેક્ટ પર ત્રીસ વર્ષથી કામ કરતો હતો મારા મતે સાદું ગણિત એ છે કે ઘણા પ્રોજેક્ટમાં સફળતા મળે અને ઘણામાં નહીં કોઈ એકને જ પકડી રાખવું કોઈ કારણ નથી તમે બીજો પ્રોજેક્ટ ચાલુ કરી શકો છો બ્રાટ પીટ સ્ક્રીન એક્ટર્સ ગ્રીડ એવોર્ડ મેળવતી વખતે હેનેઝ બર્ગ કુએન ઓગણીસો છત્રીસમાં નાઝી જર્મની છોડીને અમેરિકા જતા રહ્યા ત્યાં તેણે યુસી બર્કલીમાં સાહિત્યનો અભ્યાસ કર્યો યુવાનોમાં તેને જોઈને એવું લાગતું ન હતું કે સફળતા હાસિલ કરી શકશે આમ છતાં ઓગણીસો નેવું ના સમયમાં તે સૌથી સફળ આર્ટ ડીલરમાંના એક હતા બે હજારની સાલમાં તેણે પોતાનું પિકાસો બ્રાક્સ ક્લિક્સ મેટિસિસનું કલેક્શન જર્મન સરકારને સો મિલિયન યુરોમાં વેચી દીધું જોકે જર્મન સરકાર માટે તો આ દાન હતું કારણ કે માર્કેટમાં આ કલેક્શનની કિંમત એક બિલિયનથી પણ વધુ હતી આ વ્યક્તિ આટલું મોંઘું અને અમૂલ્ય આર્ટ વસાવી શક્યા તે આશ્ચર્યની વાત કહેવાય દરેક વ્યક્તિને આર્ટની કિંમત નથી હોતી કઈ રીતે કોઈ વ્યક્તિ અગાઉથી ધારણા કરી શકે કે ભવિષ્યમાં સેની કિંમત અને માંગ વધવાની છે તમે કહેશો સ્કિલ આવડત અથવા તો નસીબ ઇન્વેસ્ટમેન્ટ કંપની હેરોઇઝીન રિસર્ચનો અભ્યાસ અલગ છે જે રોકાણકારોને જરૂરથી કામમાં આવશે મહાન રોકાણકારોએ બહુ મોટી યાત્રામાં આર્ટની ખરીદી કરી હતી તે કંપનીના કહેવા મુજબ જો આ જ આર્ટને વર્ષો સુધી સાચવી રાખવામાં આવે તો એક સમય એવો આવશે કે જેમાં તમને તમારા આખા પોર્ટફોલિયોમાંથી જેટલું વળતર મળવાનું હતું તેના કરતાં માત્ર એક આર્ટમાંથી જ બહુ મોટું પણ લાંબા ગાળે વળતર મળી જશે મહાન આર્ટ ડીલર તેના આર્ટનો ઉપયોગ ઇન્ડેક્સ ફંડ તરીકે કરતા તેઓથી શક્ય હતું તે બધું જ તેઓએ ખરીદી લીધું તેઓએ એક એક નહીં પણ મોટી માત્રામાં ખરીદી કરી પછી તેઓએ ધીરજની રાહ જોઈ અને પછી રોકાણની જંગ જીતી ગયા બસ આવું જ થાય છે બની શકે બુરગુએ તેના આખા જીવનકાળ દરમિયાન જેટલી વસ્તુઓ વસાવી તેમાંથી નવ્વાણું ટકા વસ્તુઓ મૂલ્યવાન નહીં હોય પણ તેનાથી કોઈ નુકસાની નથી જો બાકીના એક ટકામાં તેની પાસે પિકાસોનું આર્ટ હોય પછી ભલેને બર્ગગુએન તેના જીવનમાં અનેકવાર નાણાકીય ખોટા નિર્ણયો લેતો આમ છતાં તેને આ એક ટકાના કારણે ફાયદો થઈ જાત ધંધા અને રોકાણમાં આ જ રીતે કામ થતું હોય છે લાંબા ગાળાના આયોજન અને રોકાણનું જે પરિણામ મળે છે તેનાથી સૌથી વધુ ફાયદો થાય છે કારણ કે નાની ઘટનાઓ અને નિર્ણયથી પણ ઘણી મોટી અસર જોવા મળે છે જોકે ઘણીવાર આ કામ અઘરું લાગી શકે છે તમે ગણિત કરી શકો કેટલી ધીરજ રાખવી તેનું બની શકે કે રોકાણકાર દસમાંથી આઠ નિર્ણયો ખોટા જ લેતો હોય આમ છતાં તે સમૃદ્ધ બની શકે છે આપણે ભૂલો અને નિષ્ફળતાઓ માટે ખોટો દ્રષ્ટિકોણ રાખીએ છીએ જેના કારણે આપણે તે પરિસ્થિતિમાં બધું બોખલાઈ જઈએ છીએ સ્ટ્રીમ બોટ વિલી નામની શોર્ટ ફિલ્મને કારણે વોલ્ટ ડિઝનીને એનિમેસ્ટર તરીકે પ્રખ્યાતિ મળી હતી તેના ધંધાને સફળતા કેવી રીતે મળી તેની અલગ વાર્તા છે ડિઝનીની આ પહેલાં સ્ટુડિયોએ તો નાદારી નોંધાવી હતી તેની ફિલ્મોને પ્રોડ્યુસ કરવી ખૂબ જ ખર્ચાળ કામ હતું તેમજ નાણાં ભેગા કરવાની શરતો પણ ખતરનાક હતી ઓગણીસો ત્રીસ સુધીમાં તો ડિઝનીએ ચારસો કરતાં વધારે કાર્ટૂન બનાવી નાખ્યા હતા મોટા ભાગના કાર્ટૂન બહુ નાના હતા અને લોકોને તે ખૂબ જ ગમ્યા જોકે મોટાભાગના કાર્ટૂનથી નફો થવાને બદલે ખર્ચ વધુ થયો હતો પણ સ્નો વ્હાઈટ અને સેવન ડ્રાફ્ટ્સને લીધે બધું જ બદલાઈ ગયું ઓગણીસો આડત્રીસમાં કંપનીએ તેના પહેલાં છ મહિનામાં આઠ મિલિયન ડોલરની કમાણી કરી જે કંપનીની હાલ સુધીની કમાણીમાં સૌથી વધુ કમાણી હતી ડિઝની સ્ટુડિયોનું જાણે ચિત્ર સ્પષ્ટપણે બદલાઈ ગયું બધું જ દેવું ચૂકવાઈ ગયું મહત્વના કર્મચારીઓને મોટા બોનસ મળ્યા કંપનીએ બરબેકમાં નવો સ્ટુડિયો ખરીદ્યો હાલમાં પણ ત્યાં જ સ્ટુડિયો છે ઓસ્કારને લીધે વોલ્ટ પ્રખ્યાતને બદલે મહાન સેલિબ્રિટી બની ગયા ઓગણીસો આડત્રીસમાં તેને સૌથી વધુ ફિલ્મ પ્રોડ્યુસ કરી પણ ધંધાની દ્રષ્ટિએ સ્નો વ્હાઈટની આડત્રીસ મિનિટને કારણે જ ફાયદો થઈ ગયો જે કંઈ પણ મોટું પ્રખ્યાત નફાકારી કે લોકોને પ્રેરણા આપનાર હોય છે તેની પાછળ એકસાથે ઘણી ઘટનાઓ જવાબદાર હોય છે જેને લીધે બીજા હજારો ઘટનાઓ ઘટે છે તેમજ આપણું ધ્યાન પણ મોટી પ્રખ્યાત નફાકારી અને પ્રભાવશાળી બાબતો પર જ જાય છે આને જેના પર ધ્યાન આપીએ છીએ તે અનેક ઘટનાઓ પછી પરિણામ હોય છે આ પરિણામ પાછળની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ આવી ઘટનાઓની હાડમાળાની ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ લઈએ વેન્ચર કેપિટલ જ્યારે વેન્ચર કેપિટલ પચાસ જેટલા રોકાણ કરે છે ત્યારે તેને ખબર હોય છે કે અડધા રોકાણમાં નુકસાની થશે દસ રોકાણમાં ફાયદો થશે એક કે બે રોકાણમાંથી જ બમણો નફો મળી જશે જોકે આ વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રીમાં પણ એકવાર મોટી નુકસાની આવી હતી બે હજાર ચારથી બે હજાર ચૌદના સમયમાં એકવીસ હજાર વેન્ચર ફાઇનાન્સિંગ કંપની ધરાવતા લોકોને નુકસાનીથી ભોગવવી પડી હતી પાસઠ ટકા લોકોએ નાણાં ગુમાવ્યા તેઓના બે પોઈન્ટ પાંચ રોકાણો એવા હતા કે જેમાંથી દસમાંથી વીસ ગણો નફો થયો હતો અને દસ ટકા લોકોને વીસ ગણાથી વધુ વળતર મળ્યું હતું એકવીસ હજારમાંથી પચાસ ટકા કંપની એવી હતી જેઓને પચાસ ગણું વળતર મળ્યું હતું આ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગની કંપનીને આ રીતે વળતર મળતું હોય છે જોકે તમે એમ વિચારતા હશો કે આ વેન્ચર કેપિટલ જોખમી ધંધો છે જેટલા લોકો આ પ્રકરણનું રોકાણ કરે છે તે પણ જોખમ વિશે જાણે જ છે મોટા ભાગના સ્ટાર્ટઅપ્સને નિષ્ફળતા મળે છે અને દુનિયામાં બહુ જ ઓછી કંપનીને મહાન સફળતા મળે છે જો તમે સુરક્ષિત અગાઉથી ધારણા કરેલું અને સ્થિર વળતર મેળવતું હોય તો તમારે મોટી પબ્લિક કંપનીમાં રોકાણ કરતા હશો અથવા તો તમે એવું વિચારતા હશો યાદ રાખજો બધાને જ નિષ્ફળતા મળે તેવું જરૂરી નથી અને સફળતા જ મળે તેવું પણ જરૂરી નથી આ પબ્લિક સ્ટોકમાં જે રીતે વળતરનું વિતરણ કરવામાં આવે છે તે એક રીતે તો વેન્ચર કેપિટલ જેવું જ હોય છે સ્ટોક માર્કેટમાંથી વળતરની વાત આવે ત્યારે બહુ ઓછી પબ્લિક કંપનીને સફળતા મળે છે જૂજ કંપનીઓને અદ્ભુત સફળતા મળે છે જેપિન મોર્ગન અસેટ મેનેજમેન્ટ એ એકવાર રસેલ થ્રી થાઉઝન્ડ ઇન્ડેક્સમાંથી મળેલા વળતરની વહેંચણી કેવી રીતે કરવામાં આવી હતી તેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં ઓગણીસો એસીથી લઈને અત્યાર સુધીની પબ્લિક કંપનીની માહિતી આપવામાં આવી હતી રસેલ થ્રી થાઉઝન્ડ ઇન્ડેક્સના ફોર્ટી પર્સન્ટ ભાગે સિત્તેર ટકા નુકસાની ભોગવી હતી જે તેઓ ક્યારેય ભરકાર ન કરી શક્યા આ જ રીતે મોટાભાગના ઇન્ડેક્સમાંથી જે વળતર મળે છે તેમાંથી સાત ટકા કંપની જ એવી હોય છે જેઓને નફો થયો હોય અને તેના લીધે જ અન્યને ફાયદો થતો હોય છે આવી જ કંપની અપેક્ષા તમે વેન્ચર કેપિટલ પાસેથી પણ રાખતા હશો જોકે ઉપર જણાવ્યા મુજબ વિવિધ ઇન્ડેક્સમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જેના લીધે અમુકને નફો કે નુકસાન થાય છે અનેક ઇન્ડસ્ટ્રીમાં પબ્લિક કંપનીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અડધા કરતાં પણ વધુ પબ્લિક ટેકનોલોજી અને ટેલિકોમ કંપનીએ બહુ નુકસાની ભોગવી અને ક્યારેક ભરપાઈ પણ ન કરી શક્યા અન્ય ઇન્ડસ્ટ્રીમાં પણ નુકસાનીનો આંકડો મોટો છે અહીં રસપ્રદ વાત એ છે કે તમે રસેલ થ્રી થાઉઝન્ડના સભ્ય બનવા માટે પબ્લિક કંપની બનાવવા જેટલી સફળતા હાંસિલ કરી લીધી હશે હાલમાં ઘણી એવી કંપની છે જે રાતોરાત ઊભા થયેલા સ્ટાર્ટઅપ પર નથી અનેક વંશથી ચાલનાર ધંધાઓ પણ નથી પણ વર્ષોની મહેનતની બનેલી કંપની છે કેરોલ્કો કંપની રસેલ થ્રી થાઉઝન્ડની સભ્યનું ઉદાહરણ લઈએ ઓગણીસો એંશીથી નેવુંના સમયમાં આ કંપનીએ પ્રખ્યાત મૂવીઝ બનાવ્યા હતા રેમ્બો ફિલ્મ્સ ટર્મિનેટર ટુ બેઝિક ઇન્સ્ટ્રિંક અને ટોટલ રિકોલ ઓગણીસો સિત્યાસીમાં કેરોલ્કો કંપની પબ્લિક બની એક પછી એક હિટ ફિલ્મો આપવી તેઓ મોટી સફળતા હતી ઓગણીસો એકાણુંમાં તેઓએ અડધા બિલિયન જેટલી કમાણી કરી હતી તેનું માર્કેટ કેપ ચારસો મિલિયન હતું એ સમયમાં ફિલ્મ સ્ટુડિયો માટે આ મોટી વાત હતી જોકે તેઓને નિષ્ફળતા મળી પ્રખ્યાત મૂવી બનતા બંધ થયા મોટા બજેટની અમુક ફિલ્મો ફ્લોપ ગઈ અને ઓગણીસો પંચાણું સુધીમાં કેરોલ્કો ઇતિહાસ બની ગયું હતું ઓગણીસો છન્નુંમાં કંપનીએ નાદારી નોંધાવી સ્ટોક શૂન્ય થઈ ગયો ખતરનાક નુકસાની થઈ ચારમાંથી એક પબ્લિક કંપની તેના જીવનકાળ દરમિયાન આવા અનુભવમાંથી પસાર થાય છે કોની કંપની એટલે નથી કહી કારણ કે તે અલગ હતી પણ એટલે શેર કરી કારણ કે તે સામાન્ય હતી આ વાર્તાનો સૌથી મહત્ત્વનો ભાગ રસેલ થ્રી થાઉઝન્ડ ઓગણીસો એંસીથી અત્યાર સુધીમાં બહુ મોટી માત્રામાં નાણાં ઊભા કરેલા છે તોતેર ગણું વળતર લોકોને આપ્યું છે આ અદ્ભુત વળતર અને સફળતા કહેવાય ઇન્ડેક્સની ચાલીસ ટકા કંપનીને નિષ્ફળતા હાથ લાગી હતી પણ જે સાત ટકા સૌથી ઉત્તમ ફાયદો થયો તેનાથી અનેક ગણું વળતર મળી ગયું હે ઇન્સબર્ગ ગુએનની જેમ પિકાસો અને મેટિસથી ફાયદો થયો તેમ લોકોને માઇક્રોસોફ્ટ અને વોલમાર્ટ થકી ફાયદો થયો બહુ ઓછી કંપની થકી જ માર્કેટમાં લોકોને બહુ મોટું વળતર મળતું હોય છે અને આવી જ કંપનીઓની સફળતા પાછળ અનેક ઘટનાઓ જવાબદાર હોય છે બે હજાર અઢારમાં એમેઝોન એસ એન્ડપિન્ટ ફાઈવ હન્ડ્રેડનું છ ટકા વળતર લઈ ગયા એમેઝોનના વિકાસ પાછળ મોટાભાગે લોકોનું પ્રાઇમ અને એમેઝોન વેબ સર્વિસ જવાબદાર છે એક રીતે તો આ કંપનીએ હજારો પ્રોડક્ટ સાથે એક એક્સપેરિમેન્ટ કર્યું જેનું પરિણામ છે પછી તે ફાયરફોન હોય કે ટ્રાવેલ એજન્સી બે હજાર અઢારમાં ઇન્ડેક્સમાંથી મળેલ સાત ટકા વળતર પાછળ એપલ કંપની જવાબદાર હતી આ કંપની સૌથી વધારે તેના આઈફોનના કારણે નફો કમાઈ રહી હતી ટેક પ્રોડક્ટ્સની દુનિયામાં તેનું નામ પ્રખ્યાત હતું અને આ કંપનીમાં કોણ કામ કરે છે ગૂગલના ઝીરો પોઈન્ટ બે ટકા લોકોની નિમણૂક કરે છે ફેસબુક ઝીરો પોઈન્ટ એક ટકા અને એપલ બે ટકા લોકોની નિમણૂક કરે છે જે લોકો આવા પ્રોડક્ટ પર કામ કરે છે તેઓની સફળતા અને વળતર પાછળ પણ આવા જ પ્રોજેક્ટ જવાબદાર હોય છે બહુ મોટી સફળતા માટે બહુ ઓછી બાબતો જવાબદાર હોય છે આ ફિલોસોફી માત્ર તમારા રોકાણના પોર્ટફોલિયોમાં જેટલી કંપની છે તેના માટે જ સાચી નથી પણ આ ફિલોસોફી તમે એક રોકાણકાર તરીકે કેવું વર્તન કરો છો તેમાં પણ એટલી જ કામની છે નેપોલિયનના મતે મિલિટરી જીનિયસ એટલે જ્યારે તે વ્યક્તિની આસપાસના લોકો પાગલ થઈ રહ્યા હોય ત્યારે તે વ્યક્તિ સામાન્ય કામ કરી શકે આ જ વાત રોકાણકાર ક્ષેત્રે પણ સાચી પડે છે મોટા ભાગની નાણાંકીય સલાહ આ જ માટેની હોય છે તમારે અત્યારે શું કરવું જોઈએ અને તમારે આજે કયા સ્ટોક ખરીદવા જોઈએ વગેરે પણ મોટા ભાગે આ જ મહત્ત્વની હોતી નથી એક રોકાણકાર તરીકે તમે આખા જીવન દરમિયાન કે આજે કે આવતીકાલે કે પછી આવતા અઠવાડિયે જે કંઈ પણ નિર્ણય લેશો તેનાથી એટલો ફેર નહીં પડે જેટલો જ્યારે બધા લોકો પાગળ થઈ રહ્યા હોય અને શું નિર્ણય લેવો તે ખબર ન પડતી હોય ત્યારે તમે એક ટકામાંના એક બનીને યોગ્ય નિર્ણય લઈ શક કલ્પના કરો કે તમે ઓગણીસોથી બે હજાર ઓગણીસ સુધી દર મહિને એક ડોલર બચાવ્યો હશે તો તમે તે એક ડોલર મહિને યુએસ માર્કેટમાં રોકી દો તમે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય પછી ભલેને અર્થશાસ્ત્રીઓ આવનારી મંદી વિશે કે તેજી વિશે અનેક પ્રકારના અનુમાનો કેમ ન આપતા હોય તમારે રોકાણ ચાલુ રાખવાનું છે ચાલો માની લઈએ કે આ પ્રકારનું રોકાણ કરનાર વ્યક્તિનું નામ શું છે પણ બની શકે કે મંદીના સમયમાં રોકાણ કરવાથી ડર લાગે તેથી બની શકે તમે જ્યારે માર્કેટમાં મંદી ના હોય ત્યારે તમે સ્ટોક માર્કેટમાં એક ડોલરનું રોકાણ કરો જ્યારે મંદી આવે ત્યારે તમે બધું વેચી દો જેથી કરીને તમે તમારા મહિનાના ડોલર્સને બચાવી શકો પછી જ્યારે મંદી પૂરી થાય એટલે ફરીથી રોકાણ કરવાનું શરૂ કરી દો આ પ્રકારના રોકાણને આપણે જીમ કહીશું અથવા તો બની શકે કે થોડા મહિના ચાલેલ મંદીથી તમે ડરી ગયા હો તેમાંથી બહાર આવતા વાર લાગે અથવા તો તમે ફરીથી માર્કેટના રોકાણ કરવાનું શરૂ કરી દો તેમાં વાર લાગે તમે જ્યારે મંદી ના હોય ત્યારે એક ડોલરનું રોકાણ સ્ટોકમાં કરો ત્યારે છ મહિનાના મંદી પછી ચાલુ થાય ત્યારે તમે તે સ્ટોક વેચી નાખો છ મહિના પછી મંદી પૂરી થતાં તમે સ્ટોકમાં રોકાણ કરવાનું શરૂ કરી દો આ પ્રકારના રોકાણને કારણે આપણે એને નામ આપશું ટોમ આ ત્રણેય પ્રકારના રોકાણકારોને અંતે સમય જતાં કેટલો નફો થશે શુંને નફો થશે ચાર લાખ પાંત્રીસ હજાર પાંચસો એકાવન ડોલર જીમને થશે બે લાખ સત્તાવન હજાર ને ડોલર અને ટોમને થશે બે લાખ ચોત્રીસ હજાર છોતેર ડોલર નફો શું જીતી ગઈ છે ઓગણીસોથી બે હજાર ઓગણીસના સમયમાં ચૌદસો મહિના હતા તેમાંથી ત્રણસો મહિના મંદીના હતા આમ છતાં શું એ ધીરજ રાખી કારણ કે આખા સમયમાં માત્ર બાવીસ ટકા સમય જ મંદી હતી શું એ આ સમયમાં પણ રોકાણ કરવાનું અટકાવ્યું નહીં તેથી જ તેને જીમ અને ટોમ કરતાં ત્રણ ગણા વધુ નાણાં મળ્યા હજુ એક ઉદાહરણ લઈએ તો તમે એક નોકાણકાર તરીકે બે હજારથી બે હજાર આઠના સમય દરમિયાન જે કાંઈ પણ રોકાણ કર્યું તેની અસર કરતા બે હજાર આઠ અને બે હજાર નવના મહિનામાં કેવી રીતે નિર્ણયો લીધા તેની અસર તમારા આખા જીવન દરમિયાન વધુ જોવા મળશે પાઇલટની નોકરી વિશે વર્ષો જૂની કહેવત છે તેઓની કલાકોને કલાકોની કંટાળાજનક નોકરીને અમુક ક્ષણોનું જોખમ પૂર્ણ વિરામ આપી શકે છે આવું જ કંઈક રોકાણ સાથે થાય છે તમે રોકાણકાર તરીકે સફળ છો કે નહીં તે તમે અઘરી પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લો છો તેના પરથી નક્કી થાય છે નહીં કે તમે વર્ષો સુધી રોકાણ કરતા હશો એના પર ગમે ત્યારે સફળતા મળી શકે છે બસ તમારે પ્રયત્નો કરતા રહેવાનું છે જ્યારે તમે સફળતા અને નિષ્ફળતાની ફિલોસોફી સમજી લો છો ત્યારે તમને સમજાઈ જાય છે કે ધંધામાં રોકાણમાં અને નાણાકીય બાબતમાં નિષ્ફળતા મળવી કે ખોટા નિર્ણયો લેવામાં સામાન્ય વાત છે જો તમને સ્ટોક્સમાં રસ હોય તો તમે અડધો સમય સાચા નિર્ણયો લેશો જો તમે સારા ધંધારથી લીડર હો તો તમે તમારી અડધી પ્રોડક્ટ અને સ્ટ્રેટજીને સફળતા મળશે જો તમે સારા રોકાણકાર હશો તો તમારા જીવનમાં મોટા ભાગના વર્ષો સારા જશે અને અમુક ખરાબ જશે જો તમે સારું કામ કરનાર કર્મચારી હશો તો તમે તમારા ક્ષેત્રમાં યોગ્ય પ્રયત્નો કર્યા બાદ સારી કંપની મળી જશે આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે તમે સારા હશો પીટર લિંચ એક સમયમાં સૌથી ઉત્તમ રોકાણકારમાંના એક છે તેમણે કહ્યું હતું જો તમે ધંધામાં ઉત્તમ હશો તો દસમાંથી છ વાર તમારા નિર્ણયો સાચા હશે એવા અનેક ક્ષેત્રો છે જેમાં તમારે દરેક વખતે પરફેક્ટ નિર્ણયો લેવા પડે છે જેમ કે પાઇલોટ તરીકેની નોકરીમાં આ પ્રકારની નોકરીમાં તમારે દરેક વખતે સાચા અને યોગ્ય નિર્ણય લેવા હોય છે જેમ કે રેસ્ટોરન્ટનો મુખ્ય સેફ આ જ વાત રોકાણ ધંધા અને નાણાકીય બાબતોમાં પણ લાગુ પડે છે મેં રોકાણકારો અને ધંધાર્થીઓ પાસેથી એક વાત શીખી કે કોઈ પણ વ્યક્તિ દરેક વખતે સારા નિર્ણયો લે તેવું જરૂરી નથી સૌથી પ્રભાવશાળી લોકો પાસે પણ એવા અજીબ પ્રકારના આઈડિયાઝ હોય છે જેને તેઓ અમલમાં પણ મૂકી દેતા હોય છે એમેઝોનનું ઉદાહરણ લો મોટી કંપનીમાં કોઈ પ્રોડક્ટને લોન્ચ કર્યા બાદ તેને નિષ્ફળતા મળે તો આ વાતને સામાન્ય રીતે તો નહીં જ લેવામાં આવે તમે વિચાર કરશો કે કંપનીના સી જેફ બેઝોસ તેના શેર હોલ્ડર્સની માફી જો જોકે જેફ ફાયર ફોનની નિષ્ફળતા બાદ કંઈક આવું જ કહ્યું હતું જો તમે લાગતું હોય કે આ બહુ મોટી નિષ્ફળતા છે તો અમે આનાથી પણ મોટી નિષ્ફળતા પર અત્યારે કામ કરી રહ્યા છીએ હું મજાક નથી કરતો અમુક નિષ્ફળતાઓ તો એટલી મોટી હશે કે આ ફાયર ફોનની નિષ્ફળતા એની સામે રજકણ જેટલી નાની લાગશે એમેઝોન જેવી કંપનીને ફાયર ફોનના નાણાંની નુકસાની ભોગવવી પડે તો વાંધો નથી કારણ કે તેની પાસે એમેઝોન વેબ સર્વિસ થકી બિલિયન ડોલર્સ નાણાં આવતા રહે છે અમુક પ્રોડક્ટ્સમાંથી સૌથી વધુ નફો મળે એ રીતે નેટફ્લિક્સના સીઈઓ રીડ હેસ્ટિંગે કહ્યું હતું કે તેની કંપની મોટા અમુક મોટા બજેટના પ્રોડક્શન બંધ કરી દેવાની છે તેણે કહ્યું અમારા હિટનો આંકડો અત્યારે ખૂબ જ વધારે છે હું મારી કન્ટેન્ટ ટીમને હંમેશા વધારે મહેનત કરવા કહું છું આપણે વધુ જોખમો લેવા જોઈએ આપણે હજુ પાગલ આઈડિયાઝને અમલમાં મૂકવા જોઈએ કારણ કે આપણી પાસે કેન્સલ રેટ પણ વધુ હોવો જોઈએ આ કોઈ ભ્રમ કે નિષ્ફળતાની જવાબદારી નથી બસ ચતુરાઈથી એ વાત સમજવાની છે કે કઈ રીતે અમુક ચોક્કસ આઈડિયાઝમાંથી વધુ પડતી સફળતા મળી જાય છે એમેઝોન પ્રાઇમની દરેક સિરીઝને મળતી સફળતા સફળ નહીં જ હોય અને દરેક સિરીઝ ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્લેક જેવી પણ નહીં હોય આપણે આ માનસિકતા એટલા માટે નથી કેળવી શકતા કારણ કે આપણને સૌથી સફળ પ્રોડક્ટ્સ કે સર્વિસ જ માર્કેટમાં દેખાય છે તેની પહેલાં કેટલી નિષ્ફળ પ્રોડક્ટ કે સર્વિસ હતી તે આપણને નથી ખબર તે અમુક સફળ વિકલ્પો વિશે જ આપણને માહિતી હોય છે હું જે ક્રિસ રોકને ટીવી પર જોઉં છું તે ઉત્તમ છે પણ તે જ ક્રિસ રોક જ્યારે દર વર્ષે અનેક કસબકસમાં પરફોર્મન્સ આપે છે તે બધા જ ઉત્તમ નથી હોતા તેની પાછળ ડિઝાઇન જવાબદાર છે ગમે તેવા ચતુર કોમેડિયનને પણ એ નથી ખબર હોતી કે કેવો જોક લોકોને વધુ હસાવશે તેથી જ બધા કોમેડિયન મોટા પ્લેટફોર્મ પર પોતાનું પરફોર્મન્સ આપતા પહેલાં તેનું મટીરિયલ ચાલશે કે નહીં તે જોવા માટે અનેક નાના નાના ક્લબમાં જઈને પરફોર્મ કરે છે રોકને એકવાર પૂછવામાં આવ્યું હતું કે નાના ક્લબમાં પરફોર્મ કરવાની મજાને યાદ આવે છે કે કેમ ત્યારે તેને જવાબ આપ્યો હતો મેં આ ટૂર સીધી શરૂ જ નથી કરી દીધી તેની પહેલાં મેં ન્યૂ બ્રુસિક નામની જગ્યાએ સ્ટ્રેસ ફેક્ટરીમાં પરફોર્મન્સ આપ્યું હતું આ ટૂર પહેલાં મેં તૈયાર થવા માટે ચાલીસથી પચાસ શો કર્યા હતા એક છાપાવાળાએ રોકના આ નાના ક્લબના સેશનમાં ભાગ લીધો તેણે લખ્યું કે રોક તેના પરફોર્મન્સ દરમિયાન તેની નોટ્સ પર ધ્યાન આપતો હતો અને તેના મટીરિયલમાંથી શું લોકોને ગમે છે અને શું નહીં તેની નોંધ લેતો હતો તે કહેતો હતો કે હું અહીં અમુક જોક્સ નહીં રજૂ કરું હું નેટફ્લિક્સમાં રોકના ઉત્તમ જોક્સને માનું છું તેની પાછળ તેના હજારો પ્રયત્નો અને પરફોર્મન્સ જવાબદાર છે આવું જ કંઈક રોકાણમાં પણ થાય છે વોરન બફેટની વર્ષની આવક કે સરેરાશ આવક જાણવી સહેલી છે તે સેમાં રોકાણ કરે છે તે પણ જાણી શકાય લોકો તેના વિશે જેવી વાતો કરે છે તે જ રીતે આવા લોકો રોકાણ કરતા હોય છે જોકે તેણે તેની આખી કારકિર્દી દરમિયાન તેનું રોકાણ કર્યું તે બધું જ જાણવું અઘરું છે તેણે કેટલી ભૂલો કરી કેટલા ખોટા નિર્ણયો લીધા અથવા ખોટી કંપની સાથે જોડાઈ તેની વાત કોઈ નથી કરતું પણ બફેટના જીવનમાં તે બધી સફળતાઓ મહત્ત્વની છે તે તેના સફળતા પહેલાંના પ્રયત્નો છે બે હજાર તેરમાં બર્કશાયર હાથવેની શેર હોલ્ડર્સ મિટિંગમાં વોરન બફેટે કહ્યું હતું કે તેણે તેના જીવનકાળ દરમિયાન ચારસોથી પાંચસો સ્ટોકમાં રોકાણ કર્યું હતું અને તેમાંથી દસ સ્ટોકમાં નફો થયો હતો ચાર્લી મુંગરે પણ કહ્યું હતું જો તમે બર્કશાયરના અમુક સફળ રોકાણકારોને બાદ કરો તો તે કંપનીનો વર્ષનો નફો રેકોર્ડ મધ્યમ છે આપણે જ્યારે આપણા આદર્શની સફળતા પર ધ્યાન દઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે તેઓની અમુક નાની એક્શનને કારણે જ તેઓને મોટી સફળતા મળી છે તેના લીધે જ આપણને આપણી નિષ્ફળતા નુકસાની અને ભૂલો બહુ મોટી લાગે છે પણ શક્ય છે કે આપણે ખોટા પડીએ અથવા થોડા સાચા પડીએ અથવા તો નિર્ણય લેતા શીખવામાં આપણને વાર લાગે તેઓએ પણ અનેકવાર ખોટા નિર્ણય લીધા હશે તમને સાચા લાગતા નિર્ણયો માટે તેઓને એવું લાગતું હશે કે તેઓ હજુ સાચા નિર્ણયો લઈ શક્યા હોત તમે સાચા છો કે ખોટા તે મહત્વનું નથી જ્યોર્જ સોરેસીસે એકવાર કહ્યું હતું તમે સાચા હોય ત્યારે કેટલા નાણાં કમાવો છો અને ખોટા હો ત્યારે કેટલા નાણાં ગુમાવો છો તે મહત્વનું છે તમે અડધો વખત ખોટા હશો તો પણ તમે સમૃદ્ધ બની જ જશો આપણા બ્રહ્માંડમાં સો બિલિયન જેટલા ગ્રહો હશે તેમાંથી આપણને ખબર છે તે મુજબ એક પૃથ્વી પર જ બુદ્ધિ બુદ્ધિસભર જીવન જીવવું શક્ય છે તમે આ પુસ્તક વાંચી રહ્યા છો તેની પાછળ તમે કલ્પના ન કરી શકો તેટલી ઘટના જવાબદાર છે હંમેશા ખુશ થવા માટે કોઈને કોઈ કારણ હોય છે ચાલો હવે જાણીએ કે નાણાં થકી તમે કેવી રીતે ખુશ થઈ શકો